નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 5ની અંદર માસ્કિંગ શીખીશું. તો સૌપ્રથમ તો માસ્કિંગ શું છે? તો જ્યારે પણ આપણે એનિમેશન તૈયાર કરીએ છીએ સિન્ફિકની અંદર, ત્યારે કોઈ એક ઓબ્જેક્ટને બીજા ઓબ્જેક્ટની પાછળ સંતાડવા માટે માસ્કિંગનો ઉપયોગ થતો હોય છે. જેમ કે અહીંયા ઉદાહરણ આપેલું છે કે આપણે એવું બતાવવું છે કે કોઈ બારી છે એની અંદરથી દડો ઉછળીને બહાર આવતો હોય એવું બતાવવું છે. તો એના માટે શું કરવું પડશે? જે દડો છે એને પહેલાંથી આપણે બારીની પાછળ છુપાઈને રાખીશું, એ પછી એ બહાર આવતો હોય એવું એનિમેશન આપણે ક્રિએટ કરી શકીએ. અત્યારે તાજેતરનો એક્ઝામ્પલ આપીએ તો અત્યારે કોરોના વાયરસમાં આપણે શું કરીએ છીએ, કોરોના વાયરસથી બચવા માટે આપણો જે નાક અને મોઢાનો ભાગ છે એને છુપાવવા માટે માસ્ક પહેરીએ છીએ. એવી જ રીતે જ્યારે સિન્ફિક એનિમેશનની વાત કરીએ, ત્યારે કોઈ ઓબ્જેક્ટને કોઈ બીજા ઓબ્જેક્ટની પાછળ છુપાવવો હોય તો એના માટે માસ્કનો ઉપયોગ થતો હોય છે. માસ્કિંગ નામની જે ટેકનિક છે એનો ઉપયોગ થતો હોય છે. એવી જ રીતે હવે આપણે જ્યારે માસ્ક પહેરીએ છીએ ત્યારે આપણો આખો ફેસ કવર નથી કરતા, કેટલો ફેસ કવર કરે છે, જેટલો આપણે છુપાવવો છે, બાકીનો ફેસ આપણો દેખાતો હોય છે. તો સેમ વે આપણે એક ઓબ્જેક્ટને છુપાઈએ તો છે, પરંતુ ઓબ્જેક્ટનો અમુક ભાગ જે છે એ ખુલ્લો રાખવા માટે પણ માસ્કિંગનો ઉપયોગ થતો હોય છે. તો આવી રીતે અમુક ઓબ્જેક્ટના છુપાવવા માટે અને ઓબ્જેક્ટના અમુક ભાગને છુપાવવા અને અમુક ભાગને દૃશ્યમાન રાખવા માટે માસ્કિંગનો ઉપયોગ થતો હોય છે. તો માસ્કિંગ કેવી રીતે કરી શકાય એ જોઈશું. અહીંયા સ્ટેપ્સ આપેલા છે એ ફોલો કરતા જઈશું આપણે અને માસ્કિંગને જોઈશું. તો માસ્કિંગની અંદર સૌપ્રથમ તો આપણે એક ઇમેજ લઈશું, જેની અંદર અહીંયા આપેલું છે સમુદ્રની ઇમેજ છે અને એની ઉપર આપણે વાદળનું ચિત્ર દોરવાનું છે. એ વાદળના ચિત્રને પહેલા આપણે એનિમેશન આપીશું, એટલે કે ડાબી બાજુથી જમણી તરફ જતું હોય એવું એનિમેશન આપવાનું છે. અને પછી એ વાદળને આપણે જમણી બાજુ જ્યાંથી એનિમેશન આપ્યું છે, સોરી ડાબી બાજુ જ્યાંથી એનિમેશન આપ્યું છે એ બાજુ અને જમણી બાજુ બંને બાજુ આપણે એને છુપાઈ દેવાનું છે અને ખાલી વચ્ચે જ એનું હલન ચલન દેખાય એવું આપણે કરવાનું છે આખો પ્રેક્ટિકલ, બરાબર. તો સૌપ્રથમ તો આપણે એક નવી ફાઇલ બનાવવી પડશે સિન્ફિકની અંદર અને પછી ઇમેજ છે એને ઇમ્પોર્ટ કરવી પડશે. હવે ઇમેજ ઇમ્પોર્ટ કરવા માટે આપણે શું કરીએ છીએ, તો ફાઇલ મેનુમાં જઈને ઇમ્પોર્ટ વિકલ્પ છે એનો ઉપયોગ કરી શકીએ, અથવા તો એની શોર્ટકટ કી છે કંટ્રોલ આઈ. તો અહીંયા મેં સિન્ફિક ઓપન કરીને રાખ્યું છે, અહીંયા હું કંટ્રોલ પ્લસ આઈ દબાવીશ એટલે મને ઇમેજ ઇમ્પોર્ટ કરવા માટેનું મેનુ જોવા મળશે. હવે મારી જે ઇમેજ છે મેં ડેસ્કટોપ પર સેવ કરીને રાખેલી છે, પહેલાં ડાઉનલોડ કરી લીધી હતી. તમે પણ ઇન્ટરનેટ પરથી આવી રીતે સી ઇમેજીસ ઇન જેપીજી ફોર્મેટ એવું કરશો એટલે તમને મળી જશે, એમાંથી તમને જે પણ ઇમેજ ગમે એ તમે રાખી શકો છો. અહીંયા આગળ એ ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે ઇમેજ ઉપયોગમાં લો છો ત્યારે મેં જે ઇમેજ ઉપયોગમાં લીધી છે એ અલગ હોઈ શકે, તમે લીધી એ પણ અલગ હોઈ શકે, તો એનું જે પરિણામ છે એ થોડું ઘણું તમને ડિફરન્સ લાગશે. જેમ કે ચોપડીમાં છે એવું ને એવું જે પરિણામ છે એ હું જે ઇમેજ બતાવું છું એની અંદર ન જોવા મળે, સેમ વે તમે જે ઇમેજ લો છો એની અંદર પણ મેં બતાવ્યું છે એવું ને એવું પરિણામ તમને જોવા ન પણ મળે, બરાબર. તો એ ઇમેજ ઉપર આધારિત છે. જે સ્ટેપ્સ છે અને એનું જે પરિણામ છે, જે આપણે માસ્કિંગનું પરિણામ છે એ અહીંયા સેમ જ રહેશે. તો અહીંયા હું જે ઇમેજ છે એને સિલેક્ટ કરી લઈશ, એને અહીંયાથી નીચેથી ઇમ્પોર્ટ એના પર ક્લિક કરી શકે, અથવા તો અહીંયા હું એના પર ડબલ ક્લિક કરીશ એટલે પણ જે ઇમેજ છે એ આવી જશે. હવે અહીંયા તમને સરખું દેખાય એટલા માટે હું અહીંયા ઝૂમ કરીશ, આપણે જ્યાંથી ટાઈમ બાર આપેલું છે ને એની ઉપર ઝૂમ ઇન અને ઝૂમ આઉટનું બટન આપેલું છે. આપણે અગાઉના જ્યારે સિન્ફિગના વિડીયોઝ જોયા હતા, સિન્ફિગનો પરિચય તેની અંદર શીખી ગયા છીએ. તો અહીંયા હું તમને જેટલું પણ મોટું જોઈતું હોય એટલું તમે લઈ શકો છો, બરાબર. અત્યારે મેં ફૂલ સ્ક્રીન કરી દીધું છે. હવે આપણે શું કરવાનું છે, આ ઇમેજ આપણી થઈ ગઈ, હવે આપણે એક વાદળ દોરવું છે. તો વાદળ દોરવા માટે આપણે બી લાઇન ટૂલનો ઉપયોગ કરવાનો છે. આ ઇમેજને તમારે નાની કરવી હોય તો એ પણ તમે કરી શકો છો. તો અહીંયા એસપી લાઇન આપણે જેને નવા વર્ઝનની અંદર એસપી લાઇન કહીએ છીએ એ બટન મેં લઈ લીધું છે. અહીંયા તમારે એ વાદળ દોરવાનું છે. અને છેલ્લે આપણે બે પોઈન્ટ્સને ભેગા કરવા માટે કયો ઓપ્શન લઈએ છીએ, લૂપ એસપી લાઈન, બરાબર. હવે આપણે વાદળ જેવું થોડું આને શેપ આપી દઈશું.
તો અહીંયા આપણું જે બી લાઈન થી વાદળ દોરવાનું હતું એ થઈ ગયું છે. હજી તમારે આને થોડો ઘણો વ્યવસ્થિત બનાવવું હોય તો વધારે બનાવી શકો છો. બરાબર, તો અહીંયા આપણું જે વાદળ વાળું કામ જે છે ડ્રોઈંગ દોરવાનું એ થઈ ગયું છે. હવે જ્યારે તમે વાદળ દોરો છો ત્યારે અહીંયા તમારે એનું જે લેયર ક્રિએટ થાય છે ત્યાં ધ્યાન રાખવાનું છે. તમારે અહીંયા લેવાનું છે ક્રિએટ અ રિજન લેયર. આપણે લાસ્ટ વિડીયોની અંદર જે આઉટલાઈન લેયરનો ઉપયોગ કરતા હતા એ સિલેક્ટેડ ના હોવું જોઈએ, જેની અંદર આવી રીતે ચંદ્ર હોય અને પ્લસનો આકાર હોય એ લેયરને નથી લેવાનું, પહેલો લેયર લેવાનું છે. બરાબર છે, અહીંયા તમે જોશો કે વાદળ જે છે એ બની ગયું છે આપણું. હવે આપણે શું કરવાનું છે, તો આ જે વાદળવાળું લેયર છે એને એનિમેશન આપવાનું છે. તો સૌ પ્રથમ તો આપણે ચોપડીમાં જે પ્રમાણે આપ્યા છે એ સ્ટેપ્સ હું એ પ્રમાણે તમને અહીંયા બતાવતી જઉં છું. તો સૌ પ્રથમ આપણે કર્યું કંટ્રોલ આઈ દ્વારા કેનવાસ ઉપર એક ઇમેજ છે એને આયાત કરી આપણે લેયર પેનલની અંદર જે છે એ ક્રિએટ રિજન લેયર એ આપણે સિલેક્ટ કરવાનું છે. પછી શું કર્યું, બી લાઈન એટલે કે એસપી લાઈનનો ઉપયોગ કરીને એક આપણે વાદળ તૈયાર કર્યું. અહીંયા સુધી આપણી વસ્તુ જે છે એ થઈ ગઈ છે. હવે આપણે શું કરવાનું છે, તો એનિમેશન એડિટિંગ મોડ છે એને ચાલુ કરવાનો છે. સૌ પ્રથમ તો અહીંયા ઓફ હોવું જોઈએ, એ પછી અહીંયા આપણે એનિમેશન મોડને ચાલુ કરીશું. બરાબર, હવે શું કરવાનું છે, આપણે ડાબી બાજુથી આ જે વાદળ છે એને આ બાજુ જમણી બાજુ જતું હોય એવું એનિમેશન આપવાનું છે. તો સૌ પ્રથમ તો હું આ જે ટૂલ છે એને બંધ કરી દઈશ ખાલી. ઓકે, અહીંયા તમને ગ્રીન કલરનું અહીંયા મેં જે પેલું ઇમેજ વાળું લેયર છે એને ડિસલેક્ટ એટલા માટે કર્યું છે જેથી કરીને આપણે જે બી લાઈન વાળું જે ડક છે લીલા કલરનું એને જોઈ શકીએ અને એક બાજુથી બીજી બાજુ ખસેડી શકીએ. તો પહેલાં આપણે શું કરવાનું છે, સેજ આટલું ખસેડીશું. બરાબર, એટલે અહીંયા નીચે તમે એક પોઈન્ટ જોઈ શકતા હશો, આ બાજુ નીચે મારું જે કર્સર ફરે છે ત્યાં આગળ એક પોઈન્ટ તમને ત્રિકોણ આકારનો દેખાય છે, મતલબ કે આપણું એનિમેશન સ્ટાર્ટ થઈ ગયું છે. હવે આપણે અહીંયા લખી દેવાનું છે 5 સેકન્ડ અને એન્ટર આપવાનું છે. અને પછી શું કરવાનું છે, આ વાદળ ધીરે ધીરે જમણી બાજુ આવી રીતે લઈ જવાનું છે. હવે એનિમેશન મોડ જે છે એને ઓફ કરી દઈશું, ઇમેજ વાળું જે લેયર છે એને સિલેક્ટ કરીશું અને હવે પ્લે બટન પર ક્લિક કરીશું. તમે જોશો કે આવી રીતે આપણું વાદળ જે છે એક તરફથી બીજી તરફ આવી રહ્યું છે. બરાબર, હવે મારે શું કરવું છે કે જ્યારે આપણે જમણી બાજુ જે વાદળ છે એ અને અહીંયા ડાબી બાજુ જે વાદળ દેખાય છે એ મને દેખાવું જોઈએ નહીં, મારે એને નથી બતાવવું, ખાલી વચ્ચેની જે મુમેન્ટ છે વાદળ આવે છે એટલે કેવું લાગવું જોઈએ કે આ બાજુ ફોટાની અંદરથી વાદળ આવે છે એવું બતાવવું છે, આપણે અહીંયા વાદળ દેખાવું જોઈએ નહીં એવું કરવું છે. તો એના માટે આપણે શું કરવું પડશે એ સ્ટેપ જોઈ લઈએ. આપણે આટલે સુધી એનિમેશન આપી દીધું, એનિમેશન જોઈ પણ લીધું. સૌ પ્રથમ તો આપણે કેનવાસની બંને બાજુએ વાદળને છુપાવવા માટે એક માસ્ક જેવો આકાર દોરવાનો છે જે રેક્ટેંગલમાં દોરીશું આપણે, અને એને માટે આપણે બી લાઈન એટલે કે એસપી લાઈન ટૂલનો ઉપયોગ કરીશું. બરાબર, હવે અહીંયા આપણે બંને છેડાને ભેગા કરવા માટે એસપી લાઈન. બરાબર, અને અહીંયા ફિલ પર ક્લિક કરશો એટલે એની અંદર કલર આવી જશે એટલે એટલા ભાગની અંદર આપણને વાદળ દેખાશે નહીં. બરાબર,
આવી રીતે આપણે એક આકાર દોરી દીધો છે. આપણે ગ્રે કલર લેવો હોય તો ગ્રે કલર પણ લઈ શકીએ છીએ. અહીંયાથી જઈને આપણે જે કલર છે એ બદલી શકીએ છીએ. આવી રીતે થઈ ગયો ગ્રે કલર. આવી રીતે ગ્રે કલર કરી દીધો આપણે. હવે જે ભાગને છુપાવ હોય તેના પર માસ્ક આકાર ગોઠવો, એટલે આપણે જે પણ ભાગમાં આપણે વાદળને છુપાવવું હતું ત્યાં આપણે માસ્ક લેયર જે છે એને દોરી દીધું છે. હવે શું કરવાનું છે કે માસ્ક વાળું લેયર અને ક્લાઉડ વાળું લેયર એ બંનેને બેને ગ્રુપ કરવાનું છે, ગ્રુપિંગ કરવાનું છે બંનેનું. તો સૌ પ્રથમ તો હું એનું જે નામ છે એ બદલી દઈશ. એના પર ડબલ ક્લિક કરીએ એટલે અહીંયા આપણને નામ બદલવા દે છે. તો અહીંયા આપણે એને આપી દઈશું ક્લાઉડ. અને બીજું જે નામ છે, બીજું જે આપણે રેક્ટેંગલ દોર્યું એને આપી દઈશું આપણે નામ માસ્ક. બરાબર. હવે શું કરવાનું છે, આ બંનેને એનકેપ્સ્યુલેટ કરવાના છે, એટલે બંનેને એક ફોલ્ડરની અંદર ગ્રુપ કરવાના છે. તો બંને લેયરને આપણે સિલેક્ટ કરી લીધા, રાઈટ ક્લિક કરીશું અને ગ્રુપ લેયર આવી રીતે કરીશું એટલે આપણને બે ફોલ્ડર દેખાય છે. એક તો ઇમેજ વાળું જે આપણી આ સમુદ્રવાળી ઇમેજ છે એનું, અને બીજું અહીંયા દેખાય છે ગ્રુપ, એટલે કે આપણે જે આ રેક્ટેંગલ દોર્યું એ અને આ ક્લાઉડ એ બંને લેયર છે એને આપણે ગ્રુપ કર્યું. તો હવે ગ્રુપ કરી દીધા પછી માસ્કવાળું લેયર અને ક્લાઉડવાળું લેયર બંનેને ગ્રુપ કર્યા પછી આપણે શું કરવાનું છે, આ ક્લાઉડ જે છે એટલે કે વાદળ છે એને જમણી બાજુ આપણે છુપાવી દેવું છે. શેની નીચે? તો આ જે માસ્કવાળું આપણે લેયર બનાવ્યું એની નીચે. તો અહીંયા આપણે જો કદાચ તમારે ક્લાઉડવાળું જે લેયર હોય એની ઉપર માસ્કવાળું લેયર ના હોય તો સૌપ્રથમ એને શિફ્ટ કરી દેવાનું માસ્ક ઉપર. મેં અહીંયા એવી રીતે જ સેટ કરેલું છે, એટલે માસ્કવાળું જે લેયર છે એની ક્લાઉડની ઉપર જ આવેલું છે. જો ક્લાઉડવાળું લેયર ઉપર હશે તો શું થશે, માસ્કવાળું લેયર એની નીચે જતું રહેશે. એટલે જે ઓબ્જેક્ટને હંમેશા આપણે સંતાડવાનો હોય એને નીચે રાખવાનો, અને જેની નીચે સંતાડવાનો હોય એ ઓબ્જેક્ટને ઉપર રાખવાનો હોય. આપણે બટ ઓબ્વિયસ વસ્તુ છે કે કોઈ પણ વસ્તુની નીચે આપણે બીજી વસ્તુને છુપાવી છે તો એ વસ્તુ કે જેની જેની નીચે આપણે બીજી વસ્તુને છુપાવી છે એ હંમેશા ઉપર રહે, અને બીજી વસ્તુ જેને આપણે છુપાવવાની છે એની હંમેશા નીચે. એવી જ રીતે લેયરની અંદર પણ આપણે જે ઓબ્જેક્ટને છુપાવવાનો હોય એ હંમેશા નીચે રહેશે, અને જેની નીચે છુપાવવાનો છે એ સપાટી જેવું એટલે કે એ લેયર આપણે હંમેશા ઉપર રહેશે. બરાબર. આવી રીતે એ જે સિક્વન્સ છે એ ફોલો થવી જોઈએ. હવે આપણે શું કરવાનું છે, ગ્રુપવાળું જે આપણું ફોલ્ડર બન્યું એની અંદર માસ્કવાળું જે લેયર છે એને સિલેક્ટ કરવાનું છે. સિલેક્ટ કર્યા પછી આપણે અહીંયા આપણી જે પેરામીટર પેનલ છે એની અંદર આવી જઈશું, અને કમ્પોઝિટ વાળું જે ડ્રોપ ડાઉન મેનુ છે એને ખોલીશું, અને એની અંદર આલ્ફા ઓવર જે વિકલ્પ છે એને આપણે સિલેક્ટ કરીશું. તો અહીંયા આપણે આલ્ફા ઓવરને સિલેક્ટ કરી દીધો. હવે આપણે આ જે એનિમેશન છે એને આખું પ્લે કરીને જોઈશું. તો તમે જમણી બાજુથી તમને આ જે વાદળ છે એ દેખાશે નહીં. બરાબર. તો જો જમણી બાજુએ આપણે જે અહીંયાથી ડ્રો કરેલું હતું વાદળ ત્યાં આપણને દેખાતું નથી, હજી ડાબી બાજુએ આપણને દેખાય છે. હવે ડાબી બાજુ પણ આપણે સેમ વસ્તુ કરવી છે. ડાબી બાજુ પણ આપણે જે વાદળ છે એને આમ અંદરની સાઈડ જતું એવું બતાવવું છે, બહાર આપણને દેખાવું જોઈએ નહીં એવું કરવું છે. તો ફરીથી શું કરવું પડશે, એ જ સ્ટેપ ફોલો કરવાનું. એસપી લાઇન ટૂલની મદદથી અહીંયા પહેલું જે છે ક્રિએટ રિજન લેયર એ રાખવાનું છે, અને અહીંયા આપણે આટલેથી અંદર જવા દેવું છે ને એટલા માટે અહીંયા સિલેક્ટ કરીએ આ આપણું. બરાબર. હવે અહીંયા ફિલ કલર પર કરશો એટલે અહીંયા ગ્રે કલર આવી જશે. હવે અહીંયાથી આપણને વાદળ દેખાવાનું બંધ થઈ જશે. બરાબર. તો આને આપણે નામ આપી દઈએ માસ્ક ટુ. બરાબર. માસ્ક ટુ નામ આપી દીધું. હવે માસ્ક ટુ પર આપણે
સિલેક્ટેડ રાખવાનું છે અને ફરીથી અહીંયા બ્લેન્ડ મેથડની અંદર કોમ્પોઝિટની જગ્યાએ આલ્ફા ઓવર કરી દેવાનું છે. આલ્ફા ઓવર કરી દીધું, બરાબર. હવે એકવાર અહીંયા આપણે બ્લેન્ક એરિયાની અંદર ક્લિક કરીશું, એટલે જેથી કરીને કોઈ પણ લેયર અહીંયા સિલેક્ટેડ ના રહે, અને પ્લે બટન પર ક્લિક કરીશું. હવે તમે જોશો બંને બાજુ તમને વાદળ બહારની બાજુ દેખાશે નહીં, જાણે અંદર જતું હોય, આ જે ઇમેજ છે એની અંદર જતું રહેતું હોય એવું આપણને ફીલ થશે. તો આવી રીતે આપણે માસ્કિંગનો ઉપયોગ કરીને કોઈ પણ ઓબ્જેક્ટ છે એને સંતાડી શકીએ છીએ. હવે આપણે માસ્કિંગનો બીજો ઉપયોગ જોવાનો છે, જેની અંદર આપણે સૂર્યની ઇમેજ લઈશું. એ કેવી રીતે કરવાનું છે એ જોઈ લઈએ. એટલે સુધી થઈ ગયું છે, અને આને હવે આપણે એનિમેશનને જોવું હોય તો શું કરવાનું, તો આને સેવ કરીને આપણે જીફ ફોર્મેટમાં સેવ કરવાનું હોય છે, બરાબર. જીફ ફોર્મેટમાં સેવ કરીએ એટલે આપણને બહારની બાજુ પણ એ જે એનિમેશન છે આપણે એને, જેમ આપણે પેલા મેસેજમાં એમાં જીફ આવતું હોય છે જેની અંદર મૂવમેન્ટ દેખાતા હોય છે, એવી રીતે આ એનિમેશન પણ આપણે જીફથી જોઈ શકીએ છીએ. એ સ્ટેપ્સ આપણે હવે પેલું એક બનાવી લઈએ બીજું એનિમેશન, પછી એમાં ફરીથી એકવાર તમને બતાવી દઈશ. ફરીથી આપણે અહીંયા કંટ્રોલ આઈ દ્વારા એ જ ઇમેજ લઈશું. એના એ પ્રેક્ટિકલની અંદર એટલે કે એની એ ફાઇલની અંદર તમને એટલા માટે નથી બતાવતી કે કોઈ પણ કન્ફ્યુઝન ક્રિએટ ના થાય, એટલા માટે, બરાબર. તો આપણી ઇમેજ આવી ગઈ છે, બરાબર. કંટ્રોલ આઈથી આપણે ઇમેજને ઇમ્પોર્ટ કરી દીધી છે. હવે શું કરવાનું છે, વર્તુળ દોરવા માટે સર્કલ ટૂલને પસંદ કરવાનું છે અને પેલેટમાંથી રંગ ભરવાનો છે. તો સૌ પ્રથમ તો આપણે સિન્ફિગમાં ફરીથી આવી જઈએ અને વર્તુળને ક્યાં દોરવાનું છે, અત્યારે આપણે જે વર્તુળ છે એને અહીંયા બહારની બાજુ દોરી દઈએ, એનો કલર જે છે એ ઓરેન્જ આપી દઈએ આપણે. અહીંયાથી ફિલ ટૂલ લઈશું અને ઓરેન્જ કલર આપી દઈશું, બરાબર. તો અહીંયા આપણો સન જે છે એ તૈયાર થઈ ગયો છે. હવે શું કરવાનું છે, બી લાઇન ટૂલ વડે એક માસ્ક આકાર દોરો. અહીં આપણે માસ્ક દોરવાની જરૂર છે કે જે સૂર્યના કેટલાક ભાગને ખુલ્લો રાખે. એટલે કેવું માસ્ક દોરવાનું છે, જેમ મેં કીધું એમ કે જ્યારે આપણે અત્યારે માસ્ક પહેરીએ છીએ તો આપણો આખો ચહેરો નથી ઢંકાઈ જતો, અમુક ભાગ ઢંકાયેલો રહે છે અને બાકીની આપણે આંખોને જે છે એ ખુલ્લું રહે છે. એવી જ રીતે આપણે સૂર્ય જ્યારે અહીંયા બતાવીએ છે તો સૂર્ય દેખાય એને છુપાવવાનો છે, પણ અડધો જ છુપાવવાનો છે, અડધો જે એનો ભાગ છે એ આપણને દેખાવો જોઈએ. એટલે આવી રીતે આપણને આકૃતિમાં એ બતાવ્યું છે, એવી રીતે આપણે જે રેક્ટેંગલ દોરીશું એ થોડું નાનું દોરીશું એટલે બે ભાગમાં આપણને વહેંચાયેલો દેખાય. તો અહીંયાથી આપણે એસપી લાઇન ટૂલ લઈ લીધું. રેક્ટેંગલને ડ્રો કરી દીધું, બરાબર. ફરીથી હવે આપણે જે લાઈન છે એનો કલર રાખવો છે ગ્રે. ગ્રે કલર થઈ ગયો એટલે આટલો ભાગ આપણને સૂર્યનો હવે દેખાશે. હવે શું કરવાનું છે, તો બંને લેયરને પહેલા નામ આપી દઈશું. તો આને આપણે નામ આપી દઈએ છે માસ્ક, સન માસ્ક એવું પણ આપી શકાય જ્યારે આપણે એક કરતાં વધારે ઓબ્જેક્ટને માસ્કિંગ આપતા હોય ત્યારે.
અહીંયા તો સર્કલ આપેલું છે એટલે એનું નામ જે છે એ હું ચેન્જ કરતી નથી. હવે એ પછીનું શું સ્ટેપ છે એ જોઈ લઈએ. બી લાઇન ટૂલ વડે માસ્ક આકારને આપણે તૈયાર કરી દીધો, માસ્ક લેયરને નામ આપી દીધું. હવે એ પછી માસ્ક લેયરને સિલેક્ટ કરવાનું છે અને પ્રાચલ પેનલમાંથી ઇન્વર્ટ વિકલ્પને પસંદ કરવાનો છે. તો આ સન માસ્કવાળું લેયર આપણે પસંદ કરી દીધું. હવે અહીંયા આગળ ઇન્વર્ટ વાળો ઓપ્શન જે છે ત્યાં આવી રીતે ક્લિક કરશો એટલે ખરાની નિશાની દેખાશે, એટલે તમને આટલો ભાગ જોવા મળશે. બરાબર, એટલો ભાગ છુપાઈ જશે અને બાકીનો જે ભાગ છે એ આપણને જોવા મળશે. આવી રીતે આપણને પણ દેખાય છે કેનવાસની ઉપર અસર. બરાબર, જો અહીંયા અડધો સૂર્ય દેખાય છે, આપણે અહીંયા જો અહીંયા પણ આપણને જેટલો કટ કરેલો છે એટલો સૂર્ય દેખાય છે. બરાબર, હવે શું કરવાનું છે, બ્લેન્ડ મેથડને બદલીને આલ્ફા ઓવર કરી દેવાની છે, જે આગળના આપણે પ્રેક્ટિકલમાં કર્યું ક્લાઉડમાં. એવી જ રીતે અહીંયા પણ માસ્ક નામનું જે લેયર છે એની અંદર જે બ્લેન્ડ મેથડ છે એને ચેન્જ કરી દઈશું અને શું કરીશું, આલ્ફા ઓવર કરી દઈશું. બરાબર, થઈ ગયું આટલે સુધી. હવે આપણે આ જે સૂર્ય દોર્યો છે એને ચોપડીમાં જે પ્રમાણે આપ્યો છે એ પ્રમાણે અડધો દેખાય એ પ્રમાણે પહેલાં એને આપણે ખસેડી લઈશું આવી રીતે, અને પછી એના પછી આપણે જે ઇનલાઇન કેનવાસ લીધું છે એને પણ આવી રીતે અડધો દેખાય સૂર્ય એવી રીતે ખસેડી લઈશું. અને હવે આપણે એની ઇફેક્ટ જોઈશું. આપણે આને જે છે એને સનમાસ્કને જે છે મેં અત્યારે કેનવાસ જેવો જ કલર આપી દીધો છે, જેથી કરીને આપણને સૂર્ય જે છે એ અડધો દેખાતો હોય એવું લાગે. સનમાસ્કમાં અત્યારે ફરીથી આપણે જો ગ્રે કલર કરીશું તો અહીંયા હવે તમે જોઈ શકશો કે જે સૂર્ય છે એ આપણને અહીંયા અડધો દેખાય છે, અડધો જાણે છબીની અંદરની સાઈડ હોય એવું લાગે છે. તો આવી રીતે આપણે માસ્કિંગનો ઉપયોગ કરીને કોઈ પણ ઓબ્જેક્ટને છુપાવી પણ શકીએ અને ઓબ્જેક્ટનો અમુક ભાગ બતાવીને અમુક ભાગ છુપાવવો હોય તો એવી રીતે પણ કરી શકીએ છીએ, જેથી કરીને આપણને જે એનિમેશન છે એ જાણે કોઈ વસ્તુની અંદરથી બીજી વસ્તુ આવતી હોય એવું દેખાઈ શકે. આપણે અહીંયા ઉદાહરણ લીધું હતું કે બારીની અંદરથી દડો આવતો હોય તો દડો પહેલેથી દેખાઈ જશે, તો આપણને એ ઇફેક્ટ આવશે નહીં કે બારીની અંદરથી દડો આવે છે. એટલા માટે આપણે શું કરવું પડશે, દડાને જાણે બારીની અંદર આપણે છુપાઈ દેતા હોય એવી રીતે અહીંયા એનિમેશન આપવું પડશે. સેમ વે આપણે જ્યારે સમુદ્રની ઉપર વાદળ આવે છે એવું બતાવવું હોય તો ત્યારે આ વાદળ જે છે એ આ ઇમેજની અંદરથી આવતું હોય એવું બતાવવા માટે આપણે માસ્કિંગનો ઉપયોગ કર્યો, બી લાઇન ટૂલ વડે માસ્ક તૈયાર કર્યું અને એનાથી આપણે જે વાદળ હતું જ્યાંથી આવતું હતું એટલો ભાગ છુપાવી દીધો અને જેટલા ભાગની અંદર આપણી છબી છે એટલા ભાગની અંદર જ એ જાણે એનિમેટ થતું એક જગ્યાએથી બીજી જગ્યાએ જતું હોય એવું આપણે દર્શાવ્યું હતું. તો આવી રીતે આપણે માસ્કિંગનો ઉપયોગ સિન્ફિગની અંદર કરી શકીએ છીએ. તો બસ આજના વિડીયોમાં આટલું જ તે. નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યારે સિન્ફિગ દ્વારા સ્લાઇડ શોની રચના, એટલે કે આપણે પાવર પોઈન્ટની અંદર જેમ પ્રેઝન્ટેશન તૈયાર કરીએ છીએ અને સ્લાઇડ શો જોઈએ છે એક પછી એક જેની અંદર સ્લાઇડ આવતી હોય છે, એવી જ રીતે આપણે સિન્ફિંગની અંદર સ્લાઇડ શોની રચના કરવી હોય તો એ કેવી રીતે કરી શકે એ જોઈશું, જેની અંદર આપણે ગુજરાત ટુરિઝમ પર સ્લાઇડ શો બનાવીશું અને એના માટે અલગ અલગ ઇમેજીસનો ઉપયોગ કરીશું.
સ્લાઇડ ની જગ્યાએ અને આપણે સ્લાઇડ શો બનાવીશું. આવી રીતે અલગ અલગ ઇમેજીસ લઈશું અને પછી એની અંદર જે જરૂરી ફેરફારો હશે એ આપણે કરીશું. એ પછી રહેશે ક્રિયા પ્રતિક્રિયા ઇન્ટરએક્ટિવિટી નામનો જે મુદ્દો છે એ ભણીશું. આ બે મુદ્દા ભણ્યા પછી આપણે પ્રકરણ 5 જે છે એ પૂર્ણ થશે. એટલે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સ્લાઇડ શોની રચના અને ઇન્ટરએક્ટિવિટી આ બે મુદ્દાઓ ભણવાના રહેશે. તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. થેન્ક યુ.